હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, જય ગિરનારી. કેમ છો બધા? મજામાં? આપ સૌનું સ્વાગત છે કુલ ગિરનારીમાં. જૂનાગઢ એટલે ઐતિહાસિક નગરી અને ગુજરાતનું સ્વર્ગ છે. અને આમ પણ જૂનાગઢ તો હરિ અને હરની ભૂમિ છે, તેમજ સાધુ સંતોનું પિયર છે. જૂનાગઢ આવો ત્યારે સૌથી પહેલાં તો ગિરનારની મુલાકાત લેવી. ગિરનાર પર સિદ્ધ 84ના બેસના છે. આ પર્વતમાં 5 ઊંચા શિખરો આવેલા છે. તો ચાલો આજે આપણે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીએ અને ધન્ય થઈએ. જૂનાગઢના પુરાણ પ્રસિદ્ધ શિવાલયમાંનું એક શિવાલય એટલે ગિરનારની પર્વતમાળાની તળેટીમાં બિરાજમાન થયેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ, જેની સાથે અનેક રોચક કથાઓ જોડાયેલી છે. ત્યારે આવો જાણીએ ઇન્દ્રેશ્વર મહાદેવનો વિશેષ મહિમા. ગિરનાર પર્વતમાળાની તળેટીમાં આવેલું ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર પુરાણ પ્રસિદ્ધ શિવાલય તરીકે જાણીતું છે. સતયુગમાં જ્યારે ઇન્દ્રદેવને ગૌતમ ઋષિએ તેમના પત્ની દેવી અહલ્યા પર કપટ કરવાના પરિણામે ક્ષણભંગ એટલે કે કોઢ થવાનો શ્રાપ આપેલો, જેના નિરાકરણ માટે નારદ મુનિની પ્રેરણાથી ઇન્દ્રદેવે આ અતિ પૌરાણિક જગ્યા જોગણિયા ડુંગર પાસે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવની શિવલિંગની સ્થાપના કરી. એક લોકવાયકા એવી પણ છે કે આદિ કવિ શ્રી નરસિંહ મહેતા અહીં જંગલમાં ગાયો ચરાવવા આવતા ત્યારે આ સ્થળે 32 ગુણી ગાયના આંચળમાંથી દૂધની ધારાવાળી થતાં તેઓ ભાવ વિભોર થઈ લિંગને બાથ ભરીને બેસી ગયા. સતત 7 દિવસ સુધી તેઓએ તપસ્યા કરી અને મહાદેવે આકાશવાણી સ્વરૂપે કહ્યું કે નરસિંહ, તું આ લિંગ છોડી દે, હું તારા પર પ્રસન્ન છું. ત્યારે નરસિંહ મહેતાએ પોતાના નાગરકુળમાં કોઈ દુઃખી ન રહે અને ભગવાન શ્રી કૃષ્ણને રાસલીલાના દર્શન કરવા માટે વરદાન માગ્યું, જે પછી શિવજીએ તેને 6 મહિના સુધી કૈલાસ પર્વત ઉપર કૃષ્ણ ભગવાનની રાસલીલાના દર્શન કરાવ્યા. ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં આવેલ માં અન્નપૂર્ણાજીને ગુફા દર્શનીય સ્થાન છે. એક માન્યતા મુજબ માં અન્નપૂર્ણાની સ્થાપના પણ ઇન્દ્રદેવ દ્વારા સતયુગમાં જ કરવામાં આવી હતી. Thank you.
ઇન્દ્રેશ્વર મહાદેવની આ પાવન ભૂમિમાં નરસિંહ મહેતાએ એક વડલાના વૃક્ષનું વાવેતર કર્યું હતું, જે આજે પણ હયાત છે અને અહીં આવતા ભાવિકોને છાંયડો આપે છે. ઇન્દ્રેશ્વર મહાદેવના શિવાલયની સન્મુખ બાણગંગા કુંડ આવેલો છે. એવું કહેવાય છે કે ઇન્દ્રેશ્વર મહાદેવની સ્થાપના પછી ઇન્દ્રદેવે અહીં 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, જે પછી તેઓએ મેળવેલી તપ સીધી અને નારદજીની પ્રેરણાથી તેઓએ અહીં મંદિરથી 10 ડગલા દૂર જમીનમાં બાણ મારીને બાણગંગા પ્રગટ કરી, જે પછી તેના ચમત્કારિક પાણીમાં સ્નાન કરતા તેઓના શરીરે થયેલો કોઢ દૂર થયો અને તેઓ દેવલોક પરત ગયા. આજે પણ કોઈ કોઢગ્રસ્ત વ્યક્તિ બાણગંગાના જળથી સ્નાન કરે છે તો તેના શરીરમાં થયેલ કોઢ દૂર થાય છે એવી માન્યતા છે. દુષ્કાળ સમયે પણ આ કુંડમાંથી ક્યારેય પાણી ખૂટ્યું નથી. ગૌરી શંકરનું વૃક્ષ છે, જેના ફૂલમાં ભગવાન શંકરનું લિંગ શેષનાગ અને થાળાના દર્શન થાય છે. આ ફૂલ છે, આ જગ્યામાં નવાબી કાળમાં થઈ ગયેલા નવાબ રસુલ ખાનજીએ અહીં ગૌશાળા બંધાવી આપેલી હતી, જેનો જીર્ણોદ્ધાર પણ થયેલ છે. અહીંના મહંત ત્રિગુણાનંદજીની પ્રેરણાથી જૂનાગઢથી રાજકોટ તરફ જતા રોડ સુધીનો રસ્તો નવાબ દ્વારા બાંધી આપવામાં આવ્યો. આ ઉપરાંત નવાબે આ જગ્યાના મહંત ત્રિગુણાનંદજીને તામ્રપત્ર ઉપર લખી આપેલ.